इंटरल हायर सेकेंडरी स्कूल मिर्जापुर अमदावादनी यूट्यूब चैनल में आप सबनु स्वागत छे। विद्यार्थी मित्रों, आ यूट्यूब चैनल ने सब्सक्राइब करो, वीडियो ने लाइक करो अने शेयर करो। आज आपणे नवमा धोरणना गणित विषय में प्रकरण नंबर एक एटले के संख्या पद्धति विषे शीखीशुं। सौ प्रथम विविध प्रकारनी संख्याओ जे आपणे जाणीए छीए आपणे एनो उपयोग करता जोईए छे। दाखला तरीके एक बे त्रण चार आ बधी संख्याओनो आपणे बहु जो प्राइमरी लेवलथी शीखता आव्या छीए कि आ एक बे त्रण चार पांच छ आ कई संख्याओ छे जेने तमे जाणो छो कि भाई ए प्राकृतिक संख्याओ कहेवाय। ए ज रीते घणा बधा प्रकारनी संख्याओ छे। आपणे सौथी पहेला जोईशुं प्राकृतिक संख्याओ विशे। प्राकृतिक संख्याओ कोने कहेवाय? तो के संख्याओ एक बे त्रण चार पांच अनंत सुधी। सौथी नानी प्राकृतिक संख्या आपणने खबर छे के एक छे, पण सौथी मोटी तो ए तो असंख्य छे जेने आपणे गणी पण नथी शकता। एवी बधी संख्याओने आपणे कहीशुं प्राकृतिक संख्याओ। अने आवी बधी संख्याओना जथ्थाने प्राकृतिक संख्याओनो जथ्थो कहीए छीए। अने एने संकेतमां आपणे एन वडे दर्शावीए छीए। એટલે કે તમે આવી રીતે લખી શકો કે n બરાબર એક બે ત્રણ ચાર અનંત સુધી, આ ડોટ 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 કર્યું છે એનો મતલબ અનંત સુધી સંખ્યાઓ વિસ્તરેલી છે। ત્યાર પછી આ સંખ્યાઓની અંદર આપણે ઝીરોનો સમાવેશ કરેલો નથી। જ્યારે ઝીરોનો સમાવેશ કરવામાં આવે તો એ પ્રાકૃતિક સંખ્યાઓ નહીં પણ એ પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે। એટલે બીજો આપણો પોઈન્ટ છે પૂર્ણ સંખ્યાઓ। જો પ્રાકૃતિક સંખ્યાઓમાં ઝીરોનો સમાવેશ કરવામાં આવે તો એ પૂર્ણ સંખ્યાઓનો જથ્થો બને છે। અને પૂર્ણ સંખ્યાઓને આપણે સંકેતમાં W વડે દર્શાવીએ છીએ। એટલે કે W બરાબર તમે શું લખી શકો? 0, 1, 2, 3, 4 અનંત સુધી। જે રીતે મેં કીધું કે પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે, એ જ રીતે પૂર્ણ સંખ્યાઓની અંદર સૌથી નાની સંખ્યા શૂન્ય છે। હવે શૂન્ય ઉમેરી દીધું પણ ઋણ સંખ્યાઓનું શું? તમે સંખ્યા રેખા શીખી ગયા કે ભાઈ એની અંદર ડાબી બાજુ ઋણ સંખ્યા હોય, વચ્ચે શૂન્ય હોય અને જમણી બાજુ ધન સંખ્યા હોય। તો અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓમાં ઝીરો નહોતું તો આપણે ઝીરો એડ કર્યું એટલે પૂર્ણ સંખ્યાઓ બની। હવે મારે ઋણ સંખ્યાઓ ઉમેરવી છે તો જ્યારે તમે સંખ્યાઓ ઉમેરશો તો એ બનશે પૂર્ણાંક સંખ્યાઓ। હવે પૂર્ણાંક સંખ્યાઓની વ્યાખ્યા જોઈએ આપણે કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ, તેમની વિરોધી સંખ્યાઓ તથા ઝીરોના જથ્થાને પૂર્ણાંક સંખ્યાઓનો જથ્થો કહીએ છીએ। અને તેને આપણે સંકેતમાં ઝેડ દ્વારા દર્શાવીએ છીએ। એટલે કે શું લખી શકાય? તો કે ઝેડ બરાબર છગડીયા કૌંસની અંદર ડોટ ડોટ ડોટ, કારણ કે ઋણ સંખ્યાઓ પણ અનંત સુધી છે, અસંખ્ય છે એટલે પહેલા એના ડોટ કર્યા છે, પછી -3, -2, -1, 0, 1, 2, 3 અને અહીંયા પણ અસંખ્ય સુધી। એટલે જુઓ અહીંયા ઝીરોનો પણ સમાવેશ થઈ ગયો। પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 પણ દેખાય છે અને તેની વિરોધી સંખ્યાઓ એટલે કે -1, -2, -3 દર્શાવવામાં આવી છે। હવે સવાલ એ આવે કે આ બધી સંખ્યાઓ તો સિમ્પલ છે કે પ્રાકૃતિક થઈ, એની વિરોધી થઈ, શૂન્ય થઈ, પણ અપૂર્ણાંકનું શું? કે 3/4, 1/2, -1/4, આ બધી સંખ્યાઓનો સમાવેશ ક્યાં થાય? તો એના માટે સમય સંખ્યાઓ છે। હવે સમય સંખ્યાઓ આપણે કોને કહીશું? તો કે જો P અને Q પૂર્ણાંક હોય, પૂર્ણાંક શબ્દ છે એટલે કે પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે, અને Q શૂન્યતર હોય, શૂન્યતર એટલે છેદમાં જ્યારે તમે Q લખો તો છેદમાં ઝીરો લખી શકાતું નથી, કારણ કે ઝીરોના વ્યસ્તનું કોઈ અસ્તિત્વ નથી। એટલે ક્યુ શૂન્યતર હોય, શૂન્ય સિવાયની સંખ્યા હોય, તથા સંખ્યા આર, કોઈ સંખ્યા આપણે આર ધારી લઈએ અને એને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય। પી છેદમાં ક્યુ સ્વરૂપ એટલે તો મેં કીધું કે 3/4, 3/4, આ પી છેદમાં ક્યુ સ્વરૂપ કહેવાય। તો આવી આવા સ્વરૂપમાં લખી શકાય તો એ સંખ્યાની, એટલે કે સમજો કે અહીંયા આર ધાર્યું છે તો આપણે આરને સમય સંખ્યા કહીએ છીએ। ફરીથી કહું છું, જો P અને Q પૂર્ણાંક હોય, પૂર્ણાંકનો મતલબ સમજાવી દીધું કે માઇનસ પણ હોઈ શકે છે, પ્લસ પણ હોઈ શકે છે, અને Q શૂન્યતર હોય, Q શૂન્યતર એટલે કે Q ઝીરો ન હોવું જોઈએ, કેમ?
कारण के जीरो ना व्यस्त नु कोई अस्तित्व नथी तथा संख्या आर ने अपने पी छेद मा क्यू स्वरूप मा लखी शकीए तो आर ने समय संख्या कहे छे अने जेटली आवी संख्याओ छे ए बधी संख्याओ ना जत्था ने समय संख्याओ नो जत्थो कहे छे तेने संकेत मा क्यू वडे दर्शावाय छे अने क्यू बराबर अहीं लखेलू देखातु हशे के माइनस संख्याओ पण छे माइनस बे माइनस एक द्वितीयांश जीरो नो पण समावेश कर्यो छे एक चतुर्थांश एक द्वितीयांश त्रण चतुर्थांश एक बे एटले बधा ज पूर्ण बधी ज प्रकारनी संख्याओ आमां आवी गई जेने आपणे क्यू वडे दर्शावीए छीए अने आ बधी ज समय संख्याओ तरीके ओळखाय छे। હવે છે અસમય સંખ્યાઓ। અસમય સંખ્યાઓ પરથી એક વ્યાખ્યા તમને એવું ખ્યાલ આવે કે ભાઈ જે સંખ્યા સમય નથી એ સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ। પણ જો સંકેતમાં તમે તમારે એની વ્યાખ્યા જોવી હોય તો શું કહેવાય તો કે જો કોઈ સંખ્યા x ધારીએ અને એને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક એટલે q શૂન્ય ન હોય તેવા pq માટે p છેદમાં q સ્વરૂપમાં મૂકી ન શકાય। સમય સંખ્યાની અંદર આપણે વ્યાખ્યા જોઈ તો એવું હતું કે ભાઈ p છેદમાં q સ્વરૂપમાં મૂકી શકાય તેવી બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ કહેવાય। જ્યારે અસમય સંખ્યાની અંદર p છેદમાં q સ્વરૂપમાં મૂકી શકાતી નથી તો તેવી સંખ્યા s ને અસમય સંખ્યા કહે છે। અને બીજી વ્યાખ્યા મેં આગળ કીધી એમ કે જે સંખ્યા સમય સંખ્યા નથી તેને અસમય સંખ્યા કહે છે। આ અસમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય છે એનો મતલબ એવો થયો કે તમે કોઈ સંખ્યાનો કોઈ સંખ્યા વડે ભાગાકાર કરી રહ્યા છો અને એ ભાગાકારની અંદર એનો જવાબ આવતો નથી અનંત સુધી ચાલ્યા જ કરે છે ચાલ્યા જ કરે છે અને કોઈ સંખ્યાનું પુનરાવર્તન પણ થતું નથી તો એ સંખ્યા અનંત અનાવૃત હોય છે। હવે અનંત અનાવૃત હોય તો આપણે એનું એક ઉદાહરણ લઈએ તો કે દાખલા તરીકે 0.01 એની પાછળ 001 આવે હજુ ભાગાકાર ચાલુ છે તો 0001 આવ્યું પછી 00001 આવ્યું આવી રીતે અનંત સુધી ચાલ્યા કરે છે તો આવી સંખ્યાને અનંત અનાવૃત કહીએ છીએ। જ્યારે સમય સંખ્યામાં મારે કોઈ ઉદાહરણ લેવું હોય તો હું એમ કહું કે 0.2222 આમ અનંત સુધી આવ્યા કરે છે તો આ એક સમય સંખ્યા થઈ। કેમ? કારણ કે અહીંયા એક જ આંકડાનું વારંવાર પુનરાવર્તન થાય છે પણ અહીંયા જે ઉદાહરણ આપ્યું છે એમાં એવી રીતે કોઈ પુનરાવર્તન થતું નથી। પહેલા 01 છે પછી 001 છે પછી 0001 છે પછી 40 અને પછી 1 છે એટલે અહીંયા સંખ્યાનું પુનરાવર્તન થતું નથી તેથી આ અનંત અનાવૃત કહેવાય છે। ત્યાર પછી છે વાસ્તવિક સંખ્યાઓ। હવે વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય તો કે જે સમય સંખ્યાઓ છે અને અસમય સંખ્યાઓ આ બધાને આપણે એક સાથે લઈએ તો એક સમૂહ બનશે એક સંખ્યાઓનો જથ્થો બનશે જેને આપણે વાસ્તવિક સંખ્યાઓ કહીશું। સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓને એક સાથે લેતા જે સમૂહ મળે તેને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કહે છે અને તેને સંકેતમાં આર દ્વારા દર્શાવવામાં આવે છે। હવે અહીંયા જોઈએ તો કે બધી જ સંખ્યાઓ એની પાછળના સંખ્યાઓમાં સમાવેશ થતું હોય છે જેવી રીતે પ્રાકૃતિક સંખ્યા તો કે પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો છે એ પૂર્ણ સંખ્યાઓમાં જોવા મળે એટલે એનું ગણ કહેવાય। પૂર્ણ સંખ્યાઓનો જેટલો જથ્થો છે એ બધું પૂર્ણાંક સંખ્યામાં જોવા મળ્યું। પૂર્ણાંક સંખ્યાઓની જેટલી સંખ્યા છે એ સમય સંખ્યામાં અને એ જ રીતે અસમય સંખ્યાની અંદર બીજી બધી સંખ્યાઓ તો આ બધી સંખ્યાઓનો સમૂહ લેવામાં આવે તો એ બને છે વાસ્તવિક સંખ્યાઓ જેને આપણે આર દ્વારા દર્શાવીએ છીએ। હવે છે દાખલા। પહેલો દાખલો અહીંયા તમને આપ્યું છે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો। હવે અહીંયા તમારે આ બંને વચ્ચે 6 સમય સંખ્યાઓ કઈ આવે એ શોધવાની છે તો એના માટે આપણે શું કરીશું તો સૌપ્રથમ 3 અને 4 રકમ છે 6 સમય સંખ્યાઓ કીધી છે એટલે એને n દર્શાવીશું કે n બરાબર 6। હવે અહીંયા એક સૂત્રનો ઉપયોગ કરવાનો છે કે n બરાબર 6 છે જ્યારે સમય સંખ્યાઓ શોધવાની હોય ત્યારે આપણે n પ્લસ 1 લેવાનું એટલે કે n પ્લસ 1 અહીંયા n આપણે 6 લીધું છે કારણ કે 6 સંખ્યાઓ શોધવાની છે તો n બરાબર 6 મૂક્યું 6 પ્લસ 1 થયું એટલે કેટલા થઈ ગયા 7
त्यार पछी सौ प्रथम आपणे अहींयाथी रकम माथी त्रण लईशुं। हवे त्रण बराबर त्रण ना छेदमां एक, छेदमां कशुं ना होय तो आपणे एक मूकी शकीए, तो त्रण ना छेदमां एक मूक्यु। हवे मारो एन प्लस वन सात आव्यो छे, तो आ संख्यानी अंदर अंशमां पण सात वडे गुणाकार करवानुं अने छेदमां पण सात वडे गुणाकार करवानुं। એટલે આપણે કર્યું છે ત્રણ ગુણ્યા સાત છેદમાં એક ગુણ્યા સાત, ત્રણ સિત્તા એકવીસ, સાત એકું સાત, એટલે એકવીસ છેદમાં સાત। ત્યાર પછી બીજી સંખ્યા લઈશું ચાર, એ જ રીતે ચાર બરાબર ચારના છેદમાં એક, છેદમાં કશું નથી એટલે ફરી એક લખી શકાય। અહીંયા પણ એન પ્લસ વન બરાબર સાત મળ્યું છે, તો આ બંને સંખ્યાઓ સાથે સાતનો ગુણાકાર કરો, એટલે અંશમાં પણ સાત વડે ગુણાકાર અને છેદમાં પણ સાત વડે, એટલે ચાર ગુણ્યા સાત છેદમાં એક ગુણ્યા સાત, સાત ચોક અઠ્યાવીસ અને છેદમાં સાત એકુ સાત, એટલે અઠ્યાવીસ છેદમાં સાત આવ્યું। હવે આ બંને વચ્ચેની છ સમય સંખ્યા લેવાની છે, તો એકવીસ છેદમાં સાત નથી લેવાનું, અઠ્યાવીસ છેદમાં સાત નથી લેવાનું, એની વચ્ચેની છ સંખ્યાઓ કઈ લઈશું આપણે, તો કે બાવીસ છેદમાં સાત, ત્રેવીસ છેદમાં સાત, ચોવીસ છેદમાં સાત, પચીસ છેદમાં સાત, છવ્વીસ છેદમાં સાત, સત્યાવીસ છેદમાં સાત। આમ માંગેલ સમય સંખ્યાઓ આ છ થઈ અહીંયા દાખલો પૂરો। હવે આવી જ રીતે આપણે દાખલો લઈએ, બીજી રકમ છે ચાર અને છ વચ્ચેની ત્રણ સમય સંખ્યાઓ શોધો, એટલે શું કરીશું, તો પહેલા રકમ જ ચાર અને છ, અહીંયા ત્રણ સમય સંખ્યાઓ છે એટલે એન બરાબર ત્રણ, ફરીથી એ સૂત્ર પ્રમાણે એન પ્લસ વન કરો, તો એન પ્લસ વન બરાબર એનની કિંમત આપણે ત્રણ મૂકીએ તો ત્રણ પ્લસ વન બરાબર ચાર થાય। ફરીથી રકમમાંથી આપણે પહેલા ચાર લઈશું, તો ચાર બરાબર ચારના છેદમાં એક, કારણ કે કોઈ સંખ્યા નથી એટલે એક મૂકી શકાય। હવે એન પ્લસ વન બરાબર ચાર જવાબ આવ્યો છે, તો અંશ અને છેદની અંદર આપણે ચાર ચાર વડે ગુણાકાર કરીશું, એટલે ચાર ગુણ્યા ચાર છેદમાં એક ગુણ્યા ચાર, ચાર ચોક સોળ છેદમાં ચાર એકુ ચાર, એટલે એનો જવાબ આપણને મળ્યું સોળ છેદમાં ચાર। ત્યાર પછી છ લો, ફરીથી છ બરાબર છ ના છેદમાં એક મૂક્યું બરાબર, હવે અહીંયા પણ અંશ અને છેદમાં ચાર વડે ગુણાકાર કરો, કારણ કે એન પ્લસ વન બરાબર ચાર છે, એટલે છ ગુણ્યા ચાર છેદમાં એક ગુણ્યા ચાર બરાબર છ ચોક ચોવીસ, ચાર એકુ ચાર, એટલે ચોવીસ છેદમાં ચાર આવ્યું। હવે આમના વચ્ચેની ત્રણ સમય સંખ્યા લેવાની છે, તો તમે ગમે તે ત્રણ લઈ શકો, આપણે અહીંયા લીધી લઈએ કે સત્તર છેદમાં ચાર, કારણ કે સોળ છેદમાં ચાર નથી લેવાની, ચોવીસ છેદમાં ચાર નથી લેવાની। કેમ આ બંને નથી લેવાની છે સંખ્યા, કારણ કે આપણને ઉપર કીધું છે કે આ બંને વચ્ચેની સંખ્યાઓ લો, તો સોળ પણ નહીં આવે અને ચોવીસ વાળું પણ નહીં આવે, તો સોળ પછી આવે સત્તર છેદમાં ચાર, અઢાર છેદમાં ચાર, ઓગણીસ છેદમાં ચાર, એટલે આ ત્રણ સમય સંખ્યાઓ થઈ ગઈ। કોઈને એવું થાય કે ના મારે વીસ છેદમાં ચાર લેવી છે, એકવીસ છેદમાં ચાર, બાવીસ છેદમાં ચાર, તો એ પણ બરાબર છે, કોઈ પણ ત્રણ સંખ્યા આ બે વચ્ચેની તમારે લેવાની છે, એટલે આપણો જવાબ શું આવ્યો, સત્તર છેદમાં ચાર, અઢાર છેદમાં ચાર અને ઓગણીસ છેદમાં ચાર। હવે ત્રીજો દાખલો, ત્રીજા દાખલામાં રકમમાં થોડુંક આપણે બદલાવ કર્યો કે ભાઈ ત્રણ છેદમાં પાંચ અને ચાર છેદમાં પાંચ વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ શોધો, આગળ આપણે ફક્ત ત્રણ અને ચાર લીધું, છેદમાં કશું જ નહોતું, અહીંયા આપણે છેદમાં પાંચ મૂક્યું છે। હવે એ જ રીતે પહેલા રકમ કે ત્રણ છેદમાં પાંચ અને ચાર છેદમાં પાંચ, અહીંયા જુઓ પાંચ સમય સંખ્યાઓ આપી છે એટલે આપણું એન થઈ જશે પાંચ। ફરીથી સૂત્રનો ઉપયોગ કરો, એન પ્લસ વન એટલે પાંચ પ્લસ વન, એટલે જવાબ આવશે છ। હવે રકમમાંથી પહેલી રકમ લઈએ કે ત્રણ છેદમાં પાંચ પહેલી સંખ્યા આપણી, તો ત્રણ છેદમાં પાંચ બરાબર અહીંયા આપણું એન પ્લસ વન છ આવ્યું છે, એટલે અંશમાં અને છેદમાં બંનેની અંદર આપણે છ વડે ગુણાકાર કરીશું, એટલે ત્રણ ગુણ્યા છ છેદમાં પાંચ ગુણ્યા છ, એટલે છ તારી અઢાર, છ પંચા ત્રીસ। ત્યાર પછી બીજી સંખ્યા છે ચાર છેદમાં પાંચ, ફરીથી એ જ રીતે કે અંશ અને છેદની અંદર છ વડે ગુણાકાર કરો, કારણ કે તમારું એન પ્લસ વન છ છે, એટલે શું થશે, છ ચોક ચોવીસ, છ પંચા ત્રીસ, તો ચોવીસ છેદમાં ત્રીસ જવાબ આવી ગયું। હવે ફરીથી કે આ બંને વચ્ચેની પાંચ સંખ્યાઓ લેવાની છે, પાંચ સમય સંખ્યા,
तो आपणी पांच समय संख्या कई आवशे तो के 18 छेद में 30 लेवानुं नथी एटले थशे 19 छेद में 30 20 छेद में 30 21 छेद में 30 22 छेद में 30 અને 23 છેદ માં 30 આ પાંચ સમય સંખ્યાઓ થઈ કોની તો કે 3 છેદ માં 5 અને 4 છેદ માં 5 વચ્ચેની ફરીથી એક વખત આ દાખલાની અંદર આપણને છેદ માં 5 આપેલું છે આગળ કશું છેદ માં આપેલું નહોતું એટલે આપણે છેદ માં 1 મૂકીને ગુણાકાર કર્યો અહીંયા છેદ માં 5 છે એટલે આપણે કોઈ સંખ્યા કશું મૂક્યું નથી 3 છેદ માં 5 બરાબર 3 ગુણ્યા 6 5 ગુણ્યા 6 3 6 18 5 6 30 એ જ રીતે 4 છેદમાં 5 અંશ અને છેદમાં 6 વડે ગુણાકાર કર્યું 4 છંગ 24 5 છંગ 30 અને આ બંને વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ લીધી જેમાં 18 છેદમાં 30 નહીં આવે 24 છેદમાં 30 નહીં આવે શું આવશે 19 છેદમાં 30 20 છેદમાં 30 21 છેદમાં 30 22 છેદમાં 30 અને 23 છેદમાં 30 હવે ચોથો દાખલો એ જ રીતનો 3 છેદમાં 7 અને 5 છેદમાં 7 વચ્ચેની ચાર સમય સંખ્યાઓ શોધો એ જ રીતે આપણે પહેલા રકમ લખી દઈશું 3 છેદમાં 7 અને 5 છેદમાં 7 અહીંયા ચાર સમય સંખ્યાઓ શોધવાની છે એટલે n બરાબર આપણું 4 થઈ ગયું ત્યાર પછી શું કરીશું તો કે n + 1 n + 1 બરાબર 4 + 1 એટલે શું થઈ ગયું 5 હવે પહેલી સંખ્યા લઈએ કે 3 છેદમાં 7 3 છેદમાં 7 મૂક્યું એની અંદર છેદમાં ઓલરેડી આપેલું છે એટલે આપણે એક આગળ કર્યું એ રીતે નથી કરવાનું 3 છેદમાં 7 રહેવા દઈએ 3 છેદમાં 7 એની સાથે અંશ અને છેદમાં 5 વડે ગુણાકાર કારણ કે n + 1 5 થયું છે એટલે 3 ગુણ્યા 5 છેદમાં 7 ગુણ્યા 5 3 5 15 છેદમાં 7 5 35 બીજી સંખ્યા 5 છેદમાં 7 એટલે શું થશે ફરી એ જ રીતે 5 ગુણ્યા 5 છેદમાં 7 ગુણ્યા 5 એટલે 5 ગુણ્યા 5 એટલે 25 અને 7 ગુણ્યા 5 એટલે 35 હવે આ બંને વચ્ચેની ચાર સમય સંખ્યા કીધી છે તો આની વચ્ચે પણ ઘણી બધી સંખ્યા હશે આપણે ચાર લેવાની છે તો આપણે આ ચાર લઈશું કે 16 છેદમાં 35 17 છેદમાં 35 18 છેદમાં 35 અને 19 છેદમાં 35 આ ચાર સમય સંખ્યાઓ 3 છેદમાં 7 અને 5 છેદમાં 7 વચ્ચે આવે છે ખ્યાલ આવી ગયું સૌ પ્રથમ શું કરવાનું રકમ લખો n બરાબર જેટલી સંખ્યાઓ શોધવાની કીધી હોય એ લખવાની ત્યાર પછી n + 1 કરવાનું n તમને આપેલું છે એની અંદર + 1 કરી દો એટલે તમને જવાબ મળી જશે અને જે રકમ આપી છે એની અંદર અંશ અને છેદની અંદર જે n + 1 જવાબ આવે એના વડે ગુણાકાર કરી દેવાનું બંને પદમાં ગુણાકાર થઈ જાય પછી એ બે બંને સંખ્યાઓ વચ્ચે જેટલી સંખ્યાઓ માંગી હોય એ સંખ્યાઓ લખવાની છે અહીંયા આપણો આજનો આ ટોપિક પૂરો થાય છે આગળનું ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું આપનો ખૂબ ખૂબ આભાર